ધોરણ એક અને વિષય છે અંગ્રેજી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અંગ્રેજીમાં સ્ટેપ ત્રણ તમને મેં શીખવાડી દીધું અને તમે નોટમાં લખ્યું પણ હશે અને તમને આવડતું પણ હશે તો આજે આપણે જ્ઞાન કસોટી હું તમને શીખવાડીશ બરાબર તો ગઈકાલના પીરિયડમાં મેં તમને પહેલી અને બીજી એબીસીડીના સરખા મૂળાક્ષર શોધી તેની ફરતે ગોળ કરતાં મેં શીખવાડ્યું હતું બરાબર તો તમને મૂળાક્ષર ઓળખી તમે તમારી નોટમાં સરસ ગોળ કર્યું પણ હશે અને તમને આવડ્યું પણ હશે તો હવે આજે આપણે જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખજો હા પહેલી બીજી એબીસીડીના મૂળાક્ષરો છૂટા પાડીને લખો હવે જો અહીંયા મૂળાક્ષરો આપેલા છે પહેલી અને બીજી એબીસીડીના મૂળાક્ષરો છૂટા પાડવાના છે અહીંયા કેવી રીતે આપેલા છે ભેગા આપેલા છે જુઓ તમે તમને મૂળાક્ષરો તો આવડતા તો હશે જ ને બરાબર તો એ મૂળાક્ષરો આપેલા છે તો એમને શું કરવાનું છે આપણે છૂટા પાડી દેવાના છે જોઈ લેવાનું અહીંયા જુઓ આ કયો મૂળાક્ષર છે એન છે પણ કઈ એ બીસીડીનો છે બીજી એબીસીડી બરાબર તો અહીંયા લજો અહીંયા પહેલી છે અને અહીંયા બીજી તો અહીંયા એન લખીશું આપણે બરાબર જુઓ એન પછી કયો મૂળાક્ષર છે ઓ છે

જો આવી રીતે લખવાના મૂળાક્ષર ઓળખવાના છે ને લખવાના છે પછી છે ક્યુ આ પણ પહેલી એ છે અને આ છે આર તો આ છે બીજી એ અને અહીંયા છે ક્યુ છે આર પછી તો એ પણ કઈ એ છે બીજી એ બીસીડી બરાબર અને એમ છે એ પણ કઈ એ બીસીડીનો એમ છે બીજી એ બીસીડીનો બરાબર ખાસ મૂળાક્ષરો તમને પહેલી અને બીજી એ બીસીડીને ઓળખતા આવડશે તો જ તમે આવી રીતે લખી શકશો બાકી તમને આવડે નહીં બરાબર જો અહીંયા છે એન તો આ કઈ એ બીસીડીનો છે પહેલી એ બીસીડીનો છે બરાબર તો એને અહીંયા લખી દઈશું બરાબર ખાસ ધ્યાન રાખજો કેવી રીતે લખવાનું બરાબર હવે આ આર છે તો કઈ એ બીસીડી છે પહેલી એ બીસીડી તો અહીંયા લખી દઈશું એને આપણે બરાબર બરાબર હવે આગળનો મૂળાક્ષર આ કયો મૂળાક્ષર છે પી છે તો આ કઈ એ બીસીડી કહેવાય પેલી બરાબર જો આવી રીતે લખવાનું છે હવે છેલ્લો મૂળાક્ષર રહ્યો બરાબર તો આ મૂળાક્ષર છે ઓ છે આપણે પહેલા લખ્યો ઓ એ પેલી એ બીસીડી ન હતો હવે આ ઓ છે બીજી એ બીસીડી બરાબર તો અહીંયા લખી દઈશું ઓ જો વિદ્યાર્થી મિત્રો મેં તમને આજે પેલી અને બીજી એ બીસીડીના મૂળાક્ષરો છૂટા પાડીને લખવાના છે જો તમને પહેલી એ અને બીજી એ બી સીડીના મૂળાક્ષરો તમને ઓળખતા આવડતા હશે તો તમને આ રીતે છૂટા પાડીને લખતા આવડશે બરાબર જો મેં તમને આ શીખવાડ્યું તમે શાંતિથી ધ્યાનથી સાંભળ્યું પણ હશે હવે જો અહીંયા એ બી સીડી ઈ જો પહેલાં શું લખેલું છે પહેલી બીજી એ બી સીડીના ખૂટતા મૂળાક્ષરો લખો ખૂટે છે લખવાનું છે જો એ બી સીડી ઈ એફ જી એચ આઈ જે કે એલ હવે જે ખૂટે છે હું તમને લખાવીશ એલ પછી શું આવે એમ બરાબર એમ પછી કયો મૂળાક્ષર આવશે એન પછી ઓ બરાબર અને પછી ઓ પછી કયો મૂળાક્ષર આવશે પી બરાબર જો એમાં પહેલી અને બીજી બીસડીના ભેગા લખેલ જા એમ એન ઓ પી પછી કયો મૂળાક્ષર આવશે ક્યુ બરાબર ઓપી ક્યુ પછી છેલ્લો આર બરાબર જો આ પેલી અને બીજી એ બીસી રીતના ભેગા છે અને શીખવાડ્યા પણ મેં તમને પેલી અને બીજીના ભેગા જ શીખવાડ્યા છે એટલે તમને ઓળખતા પણ આવડશે અને છૂટા પાડીને લખતા પણ આવડશે તો તમારી ચોપડી અને નોટમાં સરસ અક્ષરથી તમારે લખવાનું છે આ છે તમારું આજનું હોમવર્ક બરાબર